રાજકોટના સરદાર નજીક મોટો અકસ્માત. બાઇક અને ચકડા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં 5 લોકોના મોત. ચકડો પલટી જતા સર્જાયો અકસ્માત. લીલી સાજડિયાવાડી ગામની ઘટના. સુરતમાં દહીંહાંડીના કાર્યક્રમમાં સ્ટન્ટ કરવો ભારે પડ્યો. વ્યક્તિએ મોઢામાંથી જ્વલનશીલ પ્રવાહી હવામાં ઉડાડી આગની જ્વાળાઓ સળગાવતા યુવકનો ચહેરો દાઝ્યો. લોકગાયક અરવિંદભાઈ જોશીનું નિધન. 7 સમંદર પાર લોકકલાના વારસાને જીવંત રાખનારા લોકગાયકે અમેરિકામાં 28 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓને કહ્યું કે તેઓ ભારત અને ઇન્ડિયા વિવાદ પર બોલે નહીં. G20 સમિટમાં પણ નિવેદનો ન આપો. સનાતન ધર્મ વિવાદ પર બોલવાની છૂટ. બ્રિટન વેગનરને આતંકવાદી સંગઠન જાહેર કરશે. બ્રિટને કહ્યું પ્રાઇવેટ આર્મીના જવાનો હિંસક છે. તેમણે યુક્રેન અને આફ્રિકામાં જે કર્યું તે દુનિયા માટે જોખમી. દિલ્હીમાં યોજનારી G20 કોન્ફરન્સની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વિદેશી મહેમાનોને ચાંદી અને સોનાના વાસણોમાં ભોજન પીરસવામાં આવશે. બુધવારે સાંજે ભીલવાડામાં ભીડ જોઈને રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે પોતાનો કાફલો રોકી લીધો હતો. અહીં લોકોએ તેમની સામે જ મોદી મોદીના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. બ્રિટનમાં પીએમ ઋષિ સુનકે કહ્યું ભારતની વિવિધતા અને અસાધારણ સિદ્ધિઓનો અર્થ એટલે G20 સમિટ. ભારત જે રીતે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે તે જોવું અદ્ભુત. G20ની અધ્યક્ષતા માટે યોગ્ય સમય. ભારત યોગ્ય દેશ. યુએનમાં ભારતે ચીન પર સાધ્યું નિશાન. કહ્યું ચીને આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્તો અટકાવી. આ સાથે પાકિસ્તાનને પણ ભારતે આપ્યો વળતો જવાબ. કહ્યું આતંકવાદીઓને કોઈપણ કારણ આપ્યા વિના બ્લેકલિસ્ટ કરવા. રાજકોટના લોકમેળાએ જમાવટ કરી. 2 દિવસમાં 1.5 લાખથી વધુ લોકોએ મેળાનો આનંદ માણ્યો. ચકડોળની લાઇટિંગના દ્રશ્યોએ 4 ચાંદ લગાવ્યા. ફાયર પાનનો અલગ જ ક્રેઝ.